ભરૂચ નગર સેવા સદન ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નેતા અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. આ મામલે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયાની વરણી કરવામાં આવી છે. મારુતિસિંહ અટોદરિયાએ ભરૂચ નગરપાલિકામાં નગરસેવક પણ છે, ત્યારે આજરોજ નગરસેવા સદન ખાતે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિત પદાધિકારીઓએ નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં નેતાઓ અને આગેવાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. નેતાઓ અને આગેવાનોએ મોઢા પર માસ્ક તો પહેર્યા હતા, પરંતુ તેઓ વચ્ચે 2 ગજની દૂરી દૂર દૂર સુધી જોવા મળી ન હતી. ભાજપના જિલ્લા પ્રમુખનું સન્માન કરવામાં આગેવાનોએ જાણે પડાપડી કરી મૂકી હતી. આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શાસકો કોરોનાનું બહાનું બતાવી 1 માસથી સામાન્ય સભા નથી બોલાવતા અને ભાજપના જિલ્લા પ્રમુખનો સન્માન સમારોહ યોજે છે, જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું. શાસકોને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ જ રસ નથી. થોડા દિવસો પહેલા જ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાની સામાન્ય સભાના મુદ્દે આંદોલન કરવામાં આવેલું હતું. નગરપાલિકાના પ્રમુખ અહંકારી કહેવાય કે અહંકાર પોતાના અહંકારમાં સત્તાના અહંકારમાં આવીને આજે નગરપાલિકાની સામાન્ય સભા નથી કરતા, પણ આજ રોજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું સન્માન સમારંભ કાર્યક્રમ પ્રમુખે પોતાના કેબિનમાં યોજેલો હતો. ત્યાં તેમને કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની બીક નથી લાગતી. સામાન્ય સભા યોજવા માટે તે કોરોનાનું બહાનું સામે કાઢે છે, અને પાર્ટીના સન્માન સમારંભ હોય, પાર્ટીના બીજા કાર્યક્રમો હોય, એના અંદર મોટી સંખ્યામાં એ લોકો હાજરી આપે છે. વિપક્ષે કરેલા આક્ષેપ અંગે નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી તેઓ આવા આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ આજે વિપક્ષ દ્વારા પણ જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમાં પણ તેઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હોવાનું તેઓએ આક્ષેપ કર્યો હતો. કોઈ ને નગરસેવકને આટલું મોટું પદ મળ્યું હોય અને એ નગરપાલિકામાં કામ અર્થે આવવાના હોય, એની જાણ થતાં અમે ફક્ત એમનું સન્માન કર્યું છે. રહી વાત વિરોધ પક્ષે, તો વિરોધ પક્ષે તો હર હંમેશ વિરોધ જ દેખાય છે. આજે એ મને વાત કરે છે તો હું એક જ વાત કહેવા માગું કે અત્યારે જ તેઓ હાલ હું મારી પાસે આ મોબાઈલમાં ફોટો છે. તેઓ અત્યારે કલેક્ટર કચેરીએ પોતે આવેદન આપવા ગયેલા. તમે જુઓ 50-100 માણસની ભીડ છે. અહીં નગરપાલિકા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ હર હંમેશ પ્રજાની સાથે રહેલું છે. તેઓ હર હંમેશ બીજાનો જ બીજા તરફ આંગળી ચીંધે છે, પણ એ ભૂલી જાય છે કે 4 આંગળી પોતાની તરફ છે. અમે કોઈ ઈરાદાપૂર્વક કશું કરેલું છે નહીં. એમને તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને બદનામ કેવી રીતે કરવાની એ જ દેખાય છે. કોઈ દિવસ અરીસામાં પોતે સામે ઊભા રહીને જુઓ તો ખરા કે શું જોવા મળે છે. બસ એમનું હર હંમેશ આ ને આ જ પ્રયત્ન હોય છે, જેનો હું તદ્દન ખોટી વાત ગણું છું. ને અહીં ફક્ત ને ફક્ત 15-20 જણ હતા, ને તે પણ નગરસેવકો હતા, ને નગરસેવકોને ખબર પડી ને એ આવે તો મારાથી કોઈને કાઢી તો મુકાવાના નથી. क्या नेता क्या अभिनेता दे जनता को जो धोखा, क्या नेता क्या अभिनेता दे जनता को जो धोखा, पल में शोहरत उड़ जाए जो एक पवन का झोंका. अरे जोर न करना, अरे शोर न करना, शोर न करना, शोर न करना, अपने शहर में शांति है, पब्लिक है ये सब जानती है, पब्लिक है.